નમસ્કાર મિત્રો દ્રોપણી એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની અપડેટ તો આજના આ વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી અંતર્ગત અગત્યના સમાચાર આપ સુધી પહોંચાડી રહ્યો છું તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દો વિડીયોને શેર કરી દો અને અમારી ચેનલ પર આપ જો નવા હો તો ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી દો ગઈકાલનો વિડીયો તમે જોઈ લીધો હશે જો ન જોયો હોય તો ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે તેમજ ટેટને લગતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન લગભગ અમારા વિડીયો જોવાથી તમને મળી રહેશે તો અમારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને ટેટ ટાટ ઇન્ફોર્મેશનનું પ્લેલિસ્ટ ખોલી અને તેમાંથી તમારા પ્રશ્નોનું સોલ્યુશન તમે મેળવી શકો છો આજે વાત કરીએ આપણે વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ જે આવ્યું છે સામાન્ય જગ્યાઓ માટે તે બાબતની તો સૌ પ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું રહેશે ગૂગલમાં ડીપીઈ ડોટ ગુજરાત ટાઈપ કરવાનું રહેશે ડીપીઇ ડોટ ગુજરાત ટાઈપ કરી અને સર્ચ કરતાની સાથે તમે સીધા જ ઓફિશિયલી વેબસાઇટ ઉપર પહોંચી જશો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગવર્મેન્ટ ઓફ ગુજરાત જેમાં તમારે નીચે જતાં લોગિન સામાન્ય એના ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન સામાન્ય ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક પોપઅપ ખુલશે જેની અંદર તમારી ટેટ નંબર ઉપરનું ખાનું જ્યાં લખવું છે ટેટ નંબર ગુજરાતીમાં જ લખેલો છે એટલે ઇઝીલી તમે જોઈ શકશો ત્યારબાદ ટેટ પાસ કર્યાનું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે તમે કયા વર્ષમાં ટેટ પાસ કરી છે ત્યારબાદ તમારો સ્કૂલનો પ્રકાર પ્રાથમિક શાળા માટે તમે એપ્લાય કરી છે કે ઉચ્ચતર પ્રાથમિક એટલે એકથી પાંચ માટે કે છથી આઠ માટે એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ છેલ્લે તમારે તમારો પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અને લોગ ઇન કરી શકશો લોગ ઇન કરતાની સાથે તમને તમારું પ્રોવિઝનલ મેરિટ બતાવશે એ મેરિટમાં તમે જો કંઈ ભૂલ લાગતી હોય અથવા તો તમારી કોઈ પણ મિસ્ટેક રહી હોય ફોર્મ ભરતી વખતે તો કેટેગરી નામ તારીખ કે એવી કોઈ અગત્યની ખાસ ભૂલ હોય તો તેને સુધારવા માટે તમે ત્યાં આપેલા એક વાંધા અરજીના બટન ઉપર ક્લિક કરશો એટલે વાંધા અરજીનું ફોર્મ ઓપન થશે ત્યાં સુધારો કરવો પ્રિન્ટ લઈ લેવી યોગ્ય આધાર પુરાવાઓ સાથે તમારે તે ફોર્મ જ્યાં તમે ફોર્મ સબમિટ કર્યું હતું તે જગ્યાએ સબમિટ કરવાનું રહેશે તો બસ આ જ હતા આજના અગત્યના સમાચાર થેન્ક યુ